आइडियल ग्रीप पकड़वा माटे बैट तमारी ऊंधी मूकीने अने आवी रीते जे उचको आ वी पड़वो जोईए बैट पकड़ो तारे अहींया अने अहींया। एवुं नथी होतुं के तमे आ आइडियल ग्रीप पकड़ो एटले सारा बेट्समेन थई शको छो। सारा बेट्समेन गमे ते तमने जे कम्फर्टेबल लागे तमारी ग्रीप सारी कहेवाय छे, पण एटलुं ध्यान राखवानुं के बेट पकड़ता वखते के तमारो डाबो हाथ टाइट होवो जोईए। जे राइट हेन्ड तमारो होय छे ए खाली गाइडिंग हेन्ड कहेवाय छे, ए बहु इम्पोर्टन्टनी वस्तु छे ग्रीपमां। बैटिंग में सौथी इम्पोर्टंट होय छे स्टांस। स्टांस में तमारा बन्ने पग एवी रीते मूकवाना कि तमे बैलेंस बराबर करी शको, बहु पासे पर नहीं अने बहु दूर पर नहीं, इक्वल डिस्टन्से मूकवाना जेवी रीते तमे बैलेंस करी शको छो। तमे जो बैलेंस तमारुं सारुं होय तो तमे बैटिंग में तमने बहु कम्फर्टेबल लागे, अने तमारुं हेड स्टील होवुं जोईए एटले तमे बन्ने आँखोथी बॉल जोई शको छो। बेकलिफ्ट जो तमे स्ट्रेट लाव तो तमे बॉल फेसिंग तमारुं स्ट्रेट थाय, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે। પણ ઘણા બેટ્સમેનો આ બહારથી પણ લાવે છે અને અંદરથી પણ લાવે છે, પણ એ લોકો જ્યારે રમતા હોય છે ત્યારે એમનું બેટ સ્ટ્રેટ આવે છે, એટલે તમે જે કમ્ફર્ટેબલ તમને જે લાગે એ તમે કરી શકો છો। પણ જો તમે સ્ટ્રેટ લાવો તો તમારો એટલો ટાઈમ બચી શકે છે। ફોરવર્ડ ડિફેન્સ રમવા માટે બોલના પિચ પર જઈને અને ડાબા પર આખું વેટ ટ્રાન્સફર કરીને તમે સ્ટ્રેટ રમવો જોઈએ, બેટ પેડની સાથે, એટલે ગેપ ના રહેવો જોઈએ। આ જે ગેપ છે એ ક્લોઝ થવો જોઈએ એટલે બોલ પડી જાય ડેડ થઈને। બેકફૂટ ડિફેન્સ રમવા માટે તમારું આ જે ટો છે એ પોઈન્ટ અને કવરની વચ્ચે હોવું જોઈએ, એના ઉપર આખા વેટ ટ્રાન્સફર કરી દેવાનું, બેટ સ્ટ્રેટ લાવવાની, રાઈટ હેન્ડ લૂઝ અને લેફ્ટ હેન્ડ ટાઈટ, બોલની ઉપર માથું આવવું જોઈએ અને બોડીની પાસે હોવું જોઈએ બેટ, આવી રીતે દૂર ના રમવું જોઈએ બોડીની પાસે એકદમ। કવર ડ્રાઈવ રમવા માટે જે બોલ આઉટસાઇડ ધ ઓફ સ્ટમ્પ હોય છે એના બોલ પર પિચ પર જઈને બોડી ટ્વિસ્ટ કરીને બેટ થોડી અંદરથી આવે અને ડ્રાઈવ કરવાનું સ્ટ્રેટ કવર ઉપર, બંને હાથ ટાઈટ રાખવાના, પણ લેફ્ટ હેન્ડ વધારે ટાઈટ હોવું જોઈએ અને રાઈટ હેન્ડ થોડું લૂઝ હોય છે, જે ગાઈડિંગ ફોર્સ છે એ ખાલી આપણને ગાઈડ કરે છે। સ્ટ્રેટ ડ્રાઈવ રમવા માટે જે બોલ સ્ટમ્પર હોય છે એના પિચ પર જઈને બેટ સ્ટ્રેટ હેડ બોલની ઉપર અને વેટ ટ્રાન્સફર કરીને ડ્રાઈવ કરવું જોઈએ। ઓન ડ્રાઈવ માટે જે બોલ લેગ સ્ટમ્પ પર હોય છે એના પિચ પર જઈને બેટ થોડું બહારથી આવે અને હેડ બોલ ઉપર અને ડ્રાઈવ, લેફ્ટ હેન્ડ ટાઈટ, એટલું ધ્યાન રાખજો બધા શોટમાં લેફ્ટ હેન્ડ ટાઈટ રાખવું જોઈએ। સ્ક્વેર કટ માટે જે બોલ શોર્ટ હોય અને આઉટસાઇડ ઓફ સ્ટમ્પ હોય, સ્ટમ્પ કવર કરીને જે રાઈટ હેન્ડ છે એની ઉપર તમારો વેટ ટ્રાન્સફર થવો જોઈએ અને બેટ ઉપરથી આવી જોઈએ। ખેલ અને ખેલ દિલી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। શ્રી નયન મોગિયા પાસેથી આપણે ક્રિકેટના વિવિધ કૌશલ્યો વિશે માહિતી મેળવીએ છીએ। ગયા એપિસોડમાં આપણે બેટિંગ વિશે માહિતી મેળવી, તો ચાલો આપણે બેટિંગ વિશે વધુ માહિતી મેળવીએ। મિત્રો, બોલ જ્યારે શોર્ટ પિચ હોય ત્યારે બેટ્સમેન પુલ અને હુક શોટ પણ રમતા હોય છે, પરંતુ જો તેમાં ભૂલ થાય તો બોલ વાગવાની અથવા તો કેચ આઉટ થવાની શક્યતાઓ પણ રહે છે। તો ચાલો પહેલા આપણે પુલ કેવી રીતે રમાય તેની સાચી ટેકનિક વિશે જાણીએ। પુલ માટે જે બોલ શોર્ટ હોય અને જે બોડી પર આવતું હોય પણ બહુ શોલ્ડર હાઈટ સુધી હોય, વધારે ઉપર ના હોય, એને તમે આ ટો ઓપન કવર પર જઈને આ બોડી ટ્વિસ્ટ કરીને બેટ ઉપરથી લાવવાનું અને નીચે રોલ કરવાનું। પુલ કરવા માટે જે ટો તમારો જે છે એ ઓપન કરી દેવાનું, બેટ ઉપરથી લાવવાની, બોડી ટ્વિસ્ટ કરવાની અને રોલ કરવાનું, એનાથી બોલ નીચે રહે, એ ગ્રાઉન્ડ પર જાય।
એટલે તમે આઉટ થવાના ચાન્સીસ બહુ ઓછા થઈ જાય એમાં. રમવાની સાચી ટેકનિક વિશે આપણે જાણ્યું, તો હવે જાણીએ હુક રમવાની સાચી ટેકનિક. હુક માટે જે બોલ માથાની ઉપર જતો હોય એ બહુ ડિફિકલ્ટ શોટ છે, પણ જો તમને રમવું હોય જેવી રીતે પુલ રમો છો એવી રીતે રમવાનું, બેટ ઉપરથી લાવવાની અને રોલ કરવાનું, એટલે બોલ તમારો રોલ ગ્રાઉન્ડ ઉપર જાય રોલ કરો એટલે. ક્રિકેટમાં હુક અને પુલના શોટ જોવાલાયક ગણાય છે, તેનાથી રનમાં વધારો થઈ શકે છે. તો નયન મોગિયાએ જે ટેકનિક બતાવી તેનો ઉપયોગ કરજો, તેનાથી હુક અને પુલના શોટ સારી રીતે રમી શકશો. તો ચાલો અત્યારે આપણે જોઈએ એક બીજો શોટ, સ્વીપ શોટ. તો સ્વીપ શોટની ટેકનિક વિશે આપણે જાણીએ. સ્વીપ વધારે ઓફ સ્પિનર જ્યારે નાખતો હોય છે ત્યારે રમાય છે, એ જ્યારે આઉટસાઇડ ઓફ સ્ટમ્પ પર બોલ હોય અને બોલ ટર્નિંગ ટ્રેક હોય વિકેટ એ વખતે રમાય છે. પણ એટલું ધ્યાન રાખજો રમતા વખતે કે તમે સ્ટમ્પ કવર કરો, બોલની લાઇનમાં તમારું પેડ મૂકી દેવાનું, બેટ ઉપર વેટ ટ્રાન્સફર કરવાનું અને બેટ ઉપરથી લાવવાની. બેટિંગમાં બેટ્સમેને બોલરના દરેક બોલને સમજીને ત્વરિત નિર્ણય લેવાનો હોય છે. પોપિંગ ક્રીઝની પાછળ લેગમાં રમાતા બોલને લેગ ગ્લાન્સ કહેવામાં આવે છે. તો ચાલો લેગ ગ્લાન્સ વિશે જાણીએ. લેગ ગ્લાન્સ જ્યારે બોડી પર બોલ આવતો હોય છે ત્યારે આપણે એને ઓસ્ટમ કવર કરીને, આ ટો ઓપન કરીને, વેટ ટ્રાન્સફર કરીને આપણે રમીએ છીએ. એ બોડીના ક્લોઝ રમીએ છીએ, આપણે બોલને આવવા દઈએ છીએ બોડી પાસે અને પછી એને ગ્લાઇડ કરી દઈએ છીએ સ્ક્વેર લેગ અથવા લેગ ફાઇન લેગ તરફ. બેટ્સમેન જ્યારે આક્રમક મૂડમાં હોય અને ત્યારે જો તેને ઓવરપિચ ડિલિવરી મળી જાય તો તે લોફ્ટેડ શોટ રમવાનું પસંદ કરશે. તો આવો લોફ્ટેડ શોટ કેવી રીતે રમાય તે આપણે નયન મોગિયા પાસેથી જાણીએ. લોફ્ટેડ શોટ જ્યારે આપણે સ્પિનર નાખતા હોય તે વધારે તારે એની ધારે એની સામે આપણે રમતા હોય છે. એટલું ધ્યાન રાખવાનું કે જ્યારે સ્ટેપ આઉટ થાવ ત્યારે બોલ ડિલિવર થયા પછી સ્ટેપ આઉટ થાવ, એના પહેલાં સ્ટેપ આઉટ નહીં થવાનું. અને જ્યારે સ્ટેપ આઉટ થાવ અને બોલનો ડિસ્ટન્સ જે ગેપ રહેવો જોઈએ એ થોડું એલિવેશન માટે થોડું દૂર રાખવાનું, બોલને બહુ પાસે નહીં લેવાનું. જો પાસે લો તો તમને એલિવેશન ના મળે એટલે બોલ દૂર ના જાય,
બોલ જો થોડો દૂર હોય તો તમને એલિવેશન મળે અને બેટ સ્ટ્રેટ રાખવાની અને માથું ઉપર હોવું જોઈએ આમ પાછળ હશે તો બોલ તમારું ઉપર જશે દૂર નહીં જાય જો બોલ માથું સામે હશે તો તમારું બોલ પણ દૂર જશે બેટ્સમેન જ્યારે લોફ્ટેડ શોટ રમે છે ત્યારે દર્શકોને ખૂબ મજા પડે છે કારણ કે આવા પાવરફુલ શોટથી ઘણીવાર 4 અંકે 6 રન જતા હોય છે તો ચાલો આવા થોડા પાવરફુલ સ્ટ્રોકની આપણે મજા માણીએ દરેક બોલ રમતા નથી હોતા ઘણા બધા બોલ છોડી દેતા હોઈએ છીએ જેવા કે સ્ટમ્પની બહારના બોલ સ્ટમ્પની ઉપરના બોલ બાઉન્સર વગેરે આપણે છોડી દઈએ છીએ તો આવા બોલ કેવી રીતે છોડવા તે આપણે નયન મોગિયા પાસેથી શીખીએ બાઉન્સર છોડવા માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે બોલ ઉપર કાયમ તમારી નજર હોવી જોઈએ જો બોલ ઉપર તમારી નજર ના હોય તો તમને વાગવાના ચાન્સીસ વધી જાય છે એટલે બોલ ઉપર કાયમ નજર હોવી જોઈએ જો બોલ ઉપર નજર હશે તમારા ઇન્સ્ટિંક્ટ પર જ તમે બોલ છોડી શકો છો બેટિંગમાં સ્ટ્રોકનું જેટલું મહત્વ છે એટલું જ રનિંગ બિટવીન ધ વિકેટનું પણ મહત્વ છે તો રનિંગ બિટવીન ધ વિકેટની સાચી ટેકનિક શું તે આપણે નયન મોગિયા પાસેથી જાણીએ આપણે રમ્યા પછી જે બોલ વિકેટના આગળ જાય એ સ્ટ્રાઇકર કોલ આપે અને નોન સ્ટ્રાઇકર હોય એને રિસ્પોન્ડ કરે રમ્યા પછી જો બોલ વિકેટની પાછળ જાય સ્ટ્રાઇકરના પાછળ જાય તો નોન સ્ટ્રાઇકર કોલ આપે અને એના આધારે સ્ટ્રાઇકર દોડે યસ અથવા નો કેવું જેનાથી કન્ફ્યુઝન ના થાય સ્ટ્રોક રમ્યા પછી એટલું ધ્યાન રાખો કે પહેલો રન તમે ફાસ્ટ દોડો એનાથી બીજો રન તમને સહેલું મળે બેટ્સમેને હંમેશા બોલ તરફ નજર રાખવી અને જ્યારે બેટ્સમેન પોપ ઇન ક્રીઝ પાસે પહોંચે એના 2 ફૂટ અંદાજે 2 ફૂટ પાસે જ રોકાઈને સ્ટ્રેચ કરવું બેટને અને પછી વેટ ટ્રાન્સફર કરવું બીજા પગે સ્ટ્રેચ થવાથી તમે એટલું ઓછું દોડો છો અને તમે એની રિકવરી જલ્દી કરો છો અને એટલો ટાઈમ વધારે પહોંચે એટલે રનઆઉટ થવાના ચાન્સીસ તમારા ઓછા થઈ જાય છે બેટિંગના વિવિધ પાસા અને ટેકનિક વિશે આપણે જાણ્યું હવે એ જાણીએ કે અલગ અલગ પ્રકારની વિકેટ ઉપર બેટિંગ કેવી રીતે થાય ફાસ્ટ અને સ્લો વિકેટ પર રમવા એટલે બહુ મુશ્કેલનું કામ નથી હોતું ફાસ્ટ વિકેટ પર એટલું ધ્યાન રાખવાનું હોય છે બેટ્સમેનને કે એ જલ્દી રમે એ જેટલું જલ્દી એડજસ્ટ થશે એટલું એના માટે સારું હશે અને એટલું ધ્યાન રાખવાનું કે આપણે ફાસ્ટ વિકેટ પર જેટલું બોલ આઉટસાઇડ ઓફ સ્ટમ્પનો બોલ હશે એ છોડશો એટલું તમને કોન્ફિડન્સ વધારે આવશે એટલું ટાઈમ તમને ઓછું લાગશે સેટ થતાં અને સ્લો વિકેટ પર જેટલું તમે લેટ રમશો બોડી પાસે રમશો એટલું તમને એડવાન્ટેજ રહેશે એ તમે આઉટ થવાના ચાન્સીસ બહુ ઓછા થશે તમારા માટે
स्लो पीच और फास्ट पीच पर केवी रीते रमाय ते आपणे जाण्युं। हवे स्लो पीच और फास्ट पीच कोने कहेवाय ते जोईए। स्लो पीच में पीच नरम होय छे, तेमां ग्रास ओछुं होय छे अने बॉलनी गति पण ओछी होय छे। ज्यारे फास्ट पीच में पीच हार्ड होय छे, ग्रास वधारे होय छे अने बॉलनी गति पण वधारे होय छे। एशियामां स्पिनर्सने मददरूप बने एवा ट्रेक होय छे एने टर्निंग ट्रेक कहे छे। જ્યારે બીજા બધા દેશો જેવા કે વેસ્ટ ઇન્ડિઝ, ઓસ્ટ્રેલિયા એવા બધા દેશોમાં ફાસ્ટ બોલરને મદદરૂપ બને છે। મિત્રો, તમે જ્યારે ક્રિકેટ રમતા હશો ત્યારે તમને એક વાત ધ્યાનમાં આવતી હશે કે તમે એક પીચ પર સારું રમી શકતા હશો તો બીજી પીચ પર નહીં। આ તમારી સાથે જ આવું નથી થતું, પરંતુ સારા ખેલાડી હોય છે તેમની સાથે પણ થતું હોય છે કે તેઓ એક પીચ પર સારું રમી શકે છે તો બીજી પીચ પર સારું નથી રમી શકતા। તો આનું કારણ શું? જે પ્લેયર બધા જ કન્ડિશનમાં પરફોર્મ કરી શકે એને ટોપ ક્લાસ પ્લેયર કહેવાય છે। એ લોકો જલ્દી એડજસ્ટ થઈ જાય છે વિકેટ પાછળ। જેવી રીતે ઇન્ડિયન ટ્રેક્સ પર બધા ઇન્ડિયન પ્લેયર સારા રમી શકે છે, કેમકે એમાં બાઉન્સ ઓછો હોય છે, આપણી ત્યાં પગ આગળ મૂકીને મારી શકો છો, જેવા ઓસ્ટ્રેલિયા કે ઇંગ્લેન્ડમાં નથી મારી શકતા, એમાં બાઉન્સ વધારે હોય છે, બધા બોલ શોલ્ડર હાઈટ સુધી આવે છે અને ઇન્ડિયામાં વેસ્ટ હાઈટ સુધી આવે છે, એટલો ખાસો ફેર પડી જાય છે। પણ એમાં જે જલ્દી એડજસ્ટ થાય એને એ પરફોર્મ વધારે જલ્દી કરી શકે છે। ઘણી વાર આપણે કહેતા હોઈએ છીએ કે એક સારો ખેલાડી છે અને એક મહાન ખેલાડી, તો આ સારો ખેલાડી અને મહાન ખેલાડી વચ્ચેનો તફાવત શું તે આપણે નયન મુગિયા પાસેથી જાણીએ। ફ્રેન્ડ્સ, આપણે આપણા બેટિંગ ટેકનિક જોઈ, પણ આપણે વિલ ટુ પરફોર્મ એટ ધ હાયર લેવલ એ આપણે ડિસ્કસ કરીશું। આપણા દેશમાં ઘણા ક્રિકેટર એવા છે જે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પરફોર્મન્સ સારું કરે છે, પણ એ લોકો ઇન્ટરનેશનલ લેવલ પર પરફોર્મ નથી કરી શકતા, કારણ કે એ લોકો પાસે મેન્ટલ ટફનેસ નથી હોતી। કેમ કે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ પર લૂઝ ડિલિવરી, જેમાં રન્સ વધારે મળે એવા ડિલિવરી વધારે હોય છે, અને ઇન્ટરનેશનલ લેવલ પર રન્સ ઓછા મળે એવી ડિલિવરી વધારે હોય છે, એટલે એ બંનેનું કોમ્બિનેશન મિક્સ કરીને રમવું પડે છે। એમાં પેશન્સ જોઈતું હોય છે, એમાં તમે બેસિક ઇન્સ્ટિંક્ટ જે તમારી પ્લેયરની હોય છે એ ઇન્ડિવિજ્યુઅલ હોય છે, એને તમે કટ કરીને રમો તો તમારી પરફોર્મન્સ ડિટોરિયેટ થાય, એટલે ઓછી થાય। તમારું નેચરલ ઇન્સ્ટિંક્ટથી તમે રમો તો તમારું પરફોર્મ વધારે કરી શકો છો। તમે પ્રેશર ના લેવી જોઈએ, લેવું ના જોઈએ, એના માટે ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ સક્સીડ એટ ઇન્ટરનેશનલ લેવલ। એવો અટ્ટાપટ્ટુ હતો, પહેલી જે 4-5 ટેસ્ટ મેચ રમી એમાં બધામાં ઝીરો હતા, પણ એમાં ટેલેન્ટ બહુ જ હતું, બધાને ખબર હતી કે એકવાર એ પરફોર્મ કરે એ લેવલ પર તો એ કાયમ માટે પરફોર્મ કરી શકશે, એટલે એને ફૂલફિલ કર્યું એનું પોટેન્શિયલ। હવે જે આ હુપર છે એ ગ્રેટ પોટેન્શિયલ છે એની પાસે, એ લારા કરતાં પણ સારો પ્લેયર બની શકે છે, પણ એની એબિલિટી કન્વર્ટ નથી કરી શકતો। બેટ્સમેન બનવા માટે નયન મુગિયાએ બતાવેલી ટેકનિકનો ઉપયોગ કરજો અને બેટિંગ સુધારજો, સારા બેટ્સમેન બનજો અને ક્રિકેટ વિશ્વમાં આગળ વધજો। પણ હા, યાદ રાખજો, પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ। ક્રિકેટમાં સારા બેટ્સમેન બધાને બનવું હોય છે, તમારે પણ સારા બેટ્સમેન બનવું છે ને, તો તેના સૂચનો આપણે નયન મોગિયા પાસેથી જાણીએ। સારા બેટ્સમેન બનવા માટે તમારું માથું સ્થિર હોવું જોઈએ, તમારો જે લેફ્ટ હેન્ડ છે એ હંમેશા ટાઈટ રહેવો જોઈએ, તમારી બોલ ઉપર કાયમ તમારી નજર રાખવી જોઈએ, અને જ્યારે પણ તમે શોટ રમો ત્યારે પિચ પર જઈને રમો, બોલના પિચ પર જઈને શોટ રમો।
બેટિંગ એ ક્રિકેટનું સૌથી મહત્વનું અને પસંદગીનું કૌશલ્ય છે. શ્રી નયન મોગિયા પાસેથી આપણને બેટિંગ વિશે ઘણી બધી માહિતી મળી અને હજી ઘણી બધી માહિતી મળવાની છે, પરંતુ આજે આટલું જ. તો ફરી મળીશું, ત્યાં સુધી બાય બાય. એને તમે કર્વ ના કરી, એને દબાવી ના દો, દોડી ના દેશ કહેવાય. અને આ બરોબર બરોબર છે. એ વચ્ચે આંગળી નાખીને પકડવો, આવી રીતે કહેવાય ને, કેવી રીતે ગુજરાતીમાં. ફાસ્ટ બોલરની એક્શન હોવી સારી હોવી જોવો, હવે જે આવે અમે.